ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા તેના બોર્ડના સદસ્યની 9 પૈકી 7 બેઠકો માટે ચૂંટણી માટેનું છોટાઉદેપુર જિલ્લાનું મતદાન બોડેલીપુરાની નવજીવન હાઈસ્કૂલ ખાતે યોજાયું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તેના બોર્ડ સદસ્યોની દર 3 વર્ષે યોજાતી ચૂંટણી ચાલુ સાલે યોજાઈ રહી છે. બોર્ડના વિવિધ નવા સર્વાંગની 9 પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ જતાં હવે કુલ 7 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે અને તેનું મતદાન આજરોજ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના મતદાન મથક તરીકે પસંદગી પામેલ બોડેલી અલીપુરા નવજીવન હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જિલ્લાના વિવિધ શાળાઓના શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ, આચાર્યો, શિક્ષકો, વાલી મંડળના પ્રતિનિધિઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ મતદાન માટે ઉમટી પડ્યા હતા. ત્યારે વિવિધ સર્વાંગની કુલ 7 બેઠકો માટે છોટાઉદેપુર જિલ્લામાં કુલ 1025 જેટલા મતદારો માટે માત્ર એક જ મતદાન મથક, એક જ મતપેટી ફાળવવામાં આવ્યું હોય. મતદારોની મોટી લાઇન જોવા મળી હતી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મતદારોમાં ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. જોકે મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ગુજરાત સરકારને કોરોનાની ગાઈડલાઇન મુજબ મતદારોએ માસ્ક પહેરીને મતદાન કર્યું હતું. અલ્લારકા પઠાણ, ZSTV, બોડેલી.